કેમ છો મિત્રો, મજામાં બધાય? આજે આપણે બધા બાયોલોજીની અંદર તમારું સેકન્ડ ચેપ્ટર 11 સાયન્સનું છે એ સ્ટાર્ટ કરવાના છીએ. સેકન્ડ ચેપ્ટર તમારું છે જેનું નામ છે જૈવિક વર્ગીકરણ. આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણની જો ચર્ચા કરીએ તો તમને નામ ઉપરથી જ ખબર પડી જાય કે આનો મતલબ શું છે. જૈવિક ઇટ મીન્સ જીવંત વસ્તુ, વર્ગીકરણ ઇટ મીન્સ ક્લાસિફિકેશન. બેઝિક જો આપણે ચર્ચા કરીએ તો તમે બધા નાના હતા ત્યારથી અમુક અમુક વસ્તુ છે એનું ક્લાસિફિકેશન વર્ગીકરણ છે એ કરતા આવો છો, એટલે તમને વર્ગીકરણ શું છે એનો ઓલમોસ્ટ ખ્યાલ છે જ. પણ સાયન્ટિફિકલી કઈ વસ્તુનું વર્ગીકરણ કઈ રીતે કરવું, એટલે કે વૈજ્ઞાનિક રીતે કઈ વસ્તુનું વર્ગીકરણ આપણે કઈ ડાયરેક્શનમાં કરી શકીએ અથવા તો કેવી રીતે કરી શકીએ, એના ઉપર તમારે આજે છે એ ફોકસ કરવાનું છે. વર્ગીકરણમાં જો આપણે ચર્ચા કરીએ, ફોર એક્ઝામ્પલ તરીકે તમને હું 15-20 જાતના અલગ અલગ વનસ્પતિ કઠોળ બધું ભેગું કરીને આપું તો તમે છૂટા કરવા માંડો. ફોર એક્ઝામ્પલ તરીકે મગ છે, ચણા છે, તુવેર છે, ચોળી છે, એની સાથે ઘઉં, બાજરો, જાર છે, એની સાથે સફરજન, કેળા, આ બધું મિક્સ કરીને આપ્યો તો તમે સફરજન, કેળા અલગ કરો, ઘઉં, બાજરી, જાર છે એ અલગ કરો, અને કઠોળમાં આપણે વાત કરીએ તો તુવેર, ચોળી, ચણા આ બધું છે ને આપણે અલગ કરીએ તો આ બધું જ અલગ શેના આધારે કરવામાં આવે છે. ઇન શોર્ટ કે વર્ગીકરણની અંદર કોઈ સ્પેસિફિક અથવા તો કોઈ ચોક્કસ લક્ષણ છે એને ધ્યાનમાં રાખવામાં આવે. તમે બધા એ અલગ શેના આધારે કર્યા તો કે એક ફળ હતા, એક અનાજ હતા એટલે કે ધાન્ય પાક હતા, અને એક કઠોળ હતા. તો તમે જોયું કે ભાઈ આ કઈ કેટેગરીની અંદર લઈ શકાય છે, એના આધારે તમે એને સેપરેટ કર્યા, એને જુદા કર્યા, એનું વર્ગીકરણ કર્યું. તો વર્ગીકરણ છે એની અંદર આપણે વાત કરતા હતા કે માનવ સંસ્કૃતિ છે એ જન્મથી અત્યાર સુધી અલગ અલગ વસ્તુ છે એનું વર્ગીકરણ કરતી આવે છે. ધારો કે તમે બધા બહારે ફરવા જાઓ તો ગાય અને બાજુમાં લીમડાનું ઝાડ હોય તો બેને એક કેટેગરીમાં ન મૂકો, તમને ખબર પડે કે આ વનસ્પતિ છે અને આ પ્રાણી છે. તો બે અલગ સૃષ્ટિમાં આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. ઇવન ત્યાં સુધી આપણે હ્યુમનની અંદર પણ મેલ અને ફિમેલ બે જેન્ડર વાઇઝ કેટેગરી ડિવાઈડ કરીએ છીએ. તો આ બધા જ છે એક પ્રકારના વર્ગીકરણ છે. વર્ગીકરણની શરૂઆતની જો આપણે વાત કરીએ તો વર્ગીકરણની શરૂઆત છે એ પ્લાન્ટ સૃષ્ટિની અંદર સૌ પ્રથમ એરિસ્ટોટલે કરી હતી. પ્લાન્ટ સૃષ્ટિ છે એનું સૌ પ્રથમ વર્ગીકરણ કોને આપ્યું હતું? એરિસ્ટોટલ. સૌ પ્રથમ પ્લાન્ટનું કોઈ ક્લાસિફિકેશન આપવાવાળા સાયન્ટિસ્ટ હોય તો એનું નામ હતું એરિસ્ટોટલ. જો એરિસ્ટોટલની આપણે વાત કરીએ તો એરિસ્ટોટલે શેના આધારે આ વર્ગીકરણ કર્યું હતું? તો કે એરિસ્ટોટલે જોયું કે વનસ્પતિ છે એની સાઇઝ કેટલી છે, સાઇઝ એટલે એની ઊંચાઈ કેટલી છે. ઊંચાઈના આધારે આપણે બધા જ છે એ દરેકે દરેક વૃક્ષ છે, દરેકે દરેક ઝાડ છે, દરેકે દરેક છોડ છે, વનસ્પતિ છે એને અલગ અલગ કેટેગરીમાં લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે લીમડો છે તો લીમડાના વૃક્ષ હોય, ગુલાબ છે તો એના છોડ હોય, ત્યાર પછી આપણે ઘાસની વાત કરીએ તો ઘઉં છે તો એક પ્રકારના ઘાસ છે, મકાઈ છે એ ઘાસ છે. તો અહીંયા એને છોડ, છૃપ અને વૃક્ષ એને ત્રણ કેટેગરીમાં એનું ડિવિઝન કર્યું હતું. છોડ, છૃપ અને વૃક્ષ. છોડ, શ્રુપ અને વૃક્ષ. શ્રુપ કોને કહેવાય, છોડ કોને કહેવાય અને વૃક્ષ કોને કહેવાય એની ચર્ચા કરીએ તો તમે બધા 9મા અને 8મા ધોરણની અંદર એની એક વ્યાખ્યા ભણતા હતા કે જેની સાઇઝ 3-1 ફૂટ કરતાં ઓછી હોય એ બધાને છોડ કહેવાય. 3 થી લઈ અને 5 ફૂટની સાઇઝ સુધીના હોય એ બધાને શ્રુપ કહેવાય, અને 5 અથવા 4 ફૂટ કરતાં ઊંચાઈવાળા હોય એ બધાને આપણે વૃક્ષ કહીએ છીએ. પણ જો પ્લાન્ટ કિંગડમની અંદર આપણે વાત કરીએ તો બધી જ વસ્તુ છે એને છોડ, છૃપ અને વૃક્ષની વ્યાખ્યા પ્રમાણે જો આપણે બેસાડવા જઈએ તો એ શક્ય નથી. ઉદાહરણ તરીકે તમને કહું તો આંકડો છે એ 2 માળ સુધીનો થાય, આંકડો છે એની હાઇટ 2 માળ સુધીની થાય, છતાં આંકડો છે એ છૃપ ની અંદર આપણે સમાવેશિત કરવો હોય તો કરી શકાય છે. ગુલાબ છે એનો છોડ હોય જે આપણને 4-5 હાઇટ 4-5 ફૂટ સુધીની હાઇટનો જોવા મળે,
छता गुलाबनो छोड़ छे एवुं आपणे कहीए छीए। मतलब के एक केटेगरी छे जेने आपणे अंदाज अथवा तो एना अमुक बीजा लक्षणोना आधारे पण आपणे एने केटेगराइज अथवा तो सेपरेट करवी होय तो करी शकीए छीए। ऑफिशियल डेफिनेशन प्रमाणे आपणे हमणा हाइट प्रमाणे जे वात करी एना आधारे आपणे वर्गीकरण करी शकीए छीए। आ वर्गीकरण एने सेना आधारे कर्युं हतुं के आ वर्गीकरण छे ने बाह्य लक्षणना आधारे कर्युं हतुं। એરિસ્ટોટલનું વર્ગીકરણ શેના આધારે છે તો કે બાહ્ય લક્ષણોના આધારે એરિસ્ટોટલે આપણને વર્ગીકરણ આપ્યું હતું। એરિસ્ટોટલે આપણને વર્ગીકરણ આપ્યું એટલે વર્ગીકરણ પદ્ધતિ છે, બાહ્યાકાર રચના છે એના આધારે વર્ગીકરણ પદ્ધતિ છે એની શરૂઆત થઈ। આ વર્ગીકરણ પદ્ધતિમાં જો આપણે વાત કરીએ તો ત્યાર પછી એક સાયન્ટિસ્ટ આવ્યા હતા, આ સાયન્ટિસ્ટની આપણે વાત કરી તો લિનિયસ નામના સાયન્ટિસ્ટ આવ્યા હતા। લિનિયસ છે એને આવી અને વર્ગીકરણ પદ્ધતિમાં થોડા એવા સુધારા કર્યા। એરિસ્ટોટલે પ્લાન્ટનું ક્લાસિફિકેશન આપ્યું પણ ઓવરઓલ ક્લાસિફિકેશન ફર્સ્ટ લેવલે આપવાવાળા ભાઈ હતા કેરોલસ લિનિયસ, જેને આપણે માત્ર લિનિયસ તરીકે પણ ઓળખીએ છીએ। આ લિનિયસ ભાઈએ તમને કઈ પ્રકારનું અને કેવું વર્ગીકરણ આપ્યું હતું કે લિનિયસે બે જ કેટેગરી પાડી હતી, આને પણ બાહ્યાકાર રચનાના આધારે જ વર્ગીકરણ આપેલું છે અને આ રચનાના આધારે જે વર્ગીકરણ આપ્યું તેમાં એને મેઇન બે કેટેગરી પાડી હતી। કઈ કઈ બે કેટેગરી હતી? તો એક હતી વનસ્પતિ સૃષ્ટિ અને બીજી હતી પ્રાણી સૃષ્ટિ। ઉદાહરણ તરીકે હું તમને કોઈ પણ પ્લાન્ટ બતાવું તો તમે તરત ઓળખી જાઓ કે આ વનસ્પતિનો સભ્ય છે કે આ પ્રાણીનો સભ્ય છે, તો તરત આપણને ખ્યાલ આવી જાય કે આ વનસ્પતિ સૃષ્ટિ છે કે પ્રાણી સૃષ્ટિ છે। તો આ વર્ગીકરણ છે એ આપવાવાળા સાયન્ટિસ્ટ હતા, એનું નામ હતું કેરોલસ લિનિયસ। આ પદ્ધતિ છે એનો હમણાં સુધી આપણે ઉપયોગ કરતા હતા, જ્યાં સુધી આપણે બધાએ પ્લાન્ટ એનિમલ આ બધા જ છે એનું વર્ગીકરણ છે એ કેવી રીતે થાય એનો અભ્યાસ નહોતો કર્યો, અથવા તો નાના એવા સૂક્ષ્મજીવો પણ હાજર હોય એની આપણને ખબર નહોતી ત્યાં સુધી આપણે આ જ વર્ગીકરણ પદ્ધતિ છે એનો અભ્યાસ કરતા હતા, આ જ વર્ગીકરણ પદ્ધતિ છે એને પ્રિફર કરતા હતા। પણ હવે આપણને ખબર પડી, ફોર એક્ઝામ્પલ તરીકે વરસાદ આવે છે, લાકડાના નાના એવા ગોળવા અથવા તો આપણે એમ કહીએ લાકડું છે એ સૂકું આપણા ઘરે પડ્યું હોય એની ઉપર ભેજ પડે એટલે એની ઉપર નાના નાના વ્હાઇટ કલરના ફૂગ છે એ ઉગી નીકળે છે, ક્યાંક ક્યાંક બિલાડીના ટોપ ઉગી નીકળે છે। તો ભાઈ બિલાડીના ટોપ છે એને શેમાં મૂકવા, વનસ્પતિમાં કે પ્રાણીમાં? તો અહીંયા ક્વેશ્ચન ઊભો થયો, ખબર નહોતી પડતી કે એ શેમાં મૂકવા। સેકન્ડ ક્વેશ્ચન આપણે લઈએ તો જ્યારે માઇક્રોસ્કોપીની શોધ થઈ ત્યારે આપણને ખબર પડી કે અમુક સૂક્ષ્મજીવો પણ હાજર છે। હવે આ સૂક્ષ્મજીવોમાં આપણે બેક્ટેરિયાનો સમાવેશ કરીએ છીએ, આ સૂક્ષ્મજીવોમાં આપણે વાયરસનો પણ સમાવેશ કરીએ છીએ, તો આ વાયરસ બેક્ટેરિયા છે એને શેમાં મૂકવા? અગેઈન હતો એનો એ ક્વેશ્ચન ઊભો રહી ગયો। તો પાછા આપણે બધા આવ્યા કે હવે વર્ગીકરણ છે એને થોડું એવું વિસ્તૃત કરો, શેના આધારે વર્ગીકરણને વિસ્તૃત કરવું છે? તો કે કોષના રચનાના આધારે। હવેનું વર્ગીકરણ જે આપણે હાલના સમયમાં મોડર્ન ક્લાસિફિકેશન સ્ટડી કરીએ છીએ એ શેના આધારે આવ્યું હતું? તો કે આ કોષની રચનાના આધારે વર્ગીકરણ કર્યું, કોષની જટિલતાના આધારે વર્ગીકરણ કર્યું, અંગનું નિર્માણ છે કે નહીં, પેશીનું આયોજન કેવું છે, કોષ દિવાલ છે કે નહીં, આની સાથે સાથે તો કે મેઇન છે પોષણ પદ્ધતિનો પ્રકાર, કોષ છે એ જટિલ છે એટલે કે કોષ છે એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે, આવા બધા જ લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો અને આ બધા જ લક્ષણોના આધારે આપણે નવું ક્લાસિફિકેશન લીધું, જે ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન છે જે હાલના સમયે આપણે પ્રચલિત છે। ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશનની ચર્ચા કરીએ એ પહેલાં આપણે ત્રિસૃષ્ટિ વર્ગીકરણનો અભ્યાસ કર્યો હતો અને આ ત્રણ સૃષ્ટિ છે એની અંદર આપણે વાત કરીએ તો ત્રણ સૃષ્ટિની અંદર આપણે કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ, કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ એટલે કે કોષ દિવાલ હાજર છે કે નહીં એનું નૈસર્ગિક નિવાસ સ્થાન પણ આપણે આમાં સમાવેશિત કરીએ છીએ કે ભાઈ ક્યાં જોવા મળે છે નૈસર્ગિક નિવાસ સ્થાન, એનું નૈસર્ગિક નિવાસ સ્થાન કે આપણો કોષ છે એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે, ત્યાર પછી આપણે એની પોષણ પદ્ધતિ કે ભાઈ પોષણ છે એ કઈ રીતે મેળવે છે,
આના સાથે સાથે આપણે ઉદ્વિકાસનો સંબંધ પણ જોયો હતો, ઉદ્વિકાસીય સંબંધ. એ ભાઈ ઉદ્વિકાસ થાય છે તો આ ઉદ્વિકાસની અંદર તમને કયા પ્રકારનો ઉદ્વિકાસ છે એ જોવા મળે છે. આ ઉદ્વિકાસીય સંબંધને પણ આપણે ધ્યાને લઈ અને એક નવું ક્લાસિફિકેશન આપ્યું, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. ત્યાર પછી આપણે નવું ક્લાસિફિકેશન આપ્યું હતું ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. અને આ ત્રણ સૃષ્ટિની અંદર આપણે લીધી હતી વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને આપણે વાત કરીએ તો મોનેરા. મોનેરાની અંદર આપણે નાના એવા સૂક્ષ્મ જીવો છે એનો સમાવેશ કરી લીધો હતો. કે આ ત્રણ સૃષ્ટિ છે એની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને મોનેરા છે એના બધા સભ્યો છે એનો સમાવેશ કર્યો હતો. આગળ આપણે સભ્યમાં વાત કરીએ તો મોનેરા છે, આ તમારા માટે નવું નામ છે. હા, ત્રિસૃષ્ટિ છે. તો હવે મોનેરા છે એ ક્યાંથી આવ્યા, શું છે, કેવી રીતે આવ્યા એની આપણે ચર્ચા કરીએ. તો મોનેરામાં આપણે બધા જ સૂક્ષ્મ જીવોનો સમાવેશ કરી લીધો. મોનેરામાં બધા જ સૂક્ષ્મ જીવોનો સમાવેશ કર્યો. વનસ્પતિ સૃષ્ટિ તો લિનિયસ આપીને ગયા હતા કે જેની અંદર આપણને કોષ દિવાલની હાજરી જોવા મળે છે, જેમાં પોષણ પદ્ધતિ છે એના પ્રકારની ચર્ચા કરીએ તો એની પોષણ પદ્ધતિ છે એ કેવી છે, તો કે ઓટોટ્રોફિક છે, એટલે કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ હંમેશા પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિ કે જેમાં કોષ દિવાલ છે એની ગેરહાજરી હોય છે, તો કોષરસ બહારે ન નીકળી જાય, તો કે બહારે ન નીકળે કારણ કે ત્યાં કોષરસ પટલની હાજરી જોવા મળે છે. પેશી છે એનું આયોજન તમને વનસ્પતિ અને પ્રાણી બેયમાં જોવા મળે છે, બંનેની અંદર પેશી સ્તરીય આયોજન છે. અંગનું નિર્માણ આપણે વાત કરીએ તો પ્રાણીમાં અંગ છે એ બની ગયા છે અને એનાથી અંગતંત્ર બને છે. વનસ્પતિમાં અંગતંત્ર સદંતર ગેરહાજર આપણને જોવા મળે છે. કોષ છે બંનેની અંદર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં જટિલ છે, જ્યારે મોનેરાની અંદર એક કોષી સભ્ય છે. મોનેરાના કેવા સભ્યો છે, એક કોષી સભ્ય, અને એની અંદર કોષોમાં જટિલતા નથી. મોનેરાના કોષોમાં એટલી બધી જટિલતા જોવા મળતી નથી. આ ત્રિસૃષ્ટિનું વર્ગીકરણ છે એની આપણે ચર્ચા કરી. પહેલાં આપણે સૌ પ્રથમ વાત કરી હતી કે એરિસ્ટોટલ નામના સાયન્ટિસ્ટ આવ્યા, એને આપણે વનસ્પતિનું વર્ગીકરણ આપ્યું જે બાહ્યાકાર વિદ્યાના આધારે હતું, જેને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કર્યું હતું, છોડ, ક્ષુપ અને વૃક્ષ. છોડ કે જેની હાઇટ છે એ નાની હોય, ક્ષુપ કે જેની હાઇટ છોડ કરતા વધારે ઊંચી હોય, અને વૃક્ષ કે જેની હાઇટ ક્ષુપ કરતા પણ વધારે હોય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો લીમડો છે, પીપળો છે, આંબો છે, એ બધાનો સમાવેશ આપણે વૃક્ષમાં કરીએ છીએ. આ એરિસ્ટોટલ જે ફાધર ઓફ બોટની તરીકે આપણે ઓળખીએ છીએ, વનસ્પતિ વિદ્યાના પિતા, એના વર્ગીકરણ પછી આપણે વર્ગીકરણની વાત કરી કેરોલસ લિનિયસ. જો આમાં માત્ર વનસ્પતિનું છે છતાંય પ્રથમ શું કામે લીધું, કેમ કે સૌ પ્રથમ વર્ગીકરણ એરિસ્ટોટલ ભાઈએ આપણને વનસ્પતિ સૃષ્ટિનું આપ્યું હતું, ત્યાર પછી લિનિયસ થઈ ગયા હતા. એરિસ્ટોટલ એ પહેલાંના છે એટલા માટે આપણે એને પ્રથમ લીધા હતા. ત્યાર પછી એવો લિનિયસ કે જેને સૌ પ્રથમ આપણને ક્લાસિફિકેશન છે એને બે કેટેગરાઇઝ કરીને આપ્યું કે ભાઈ વનસ્પતિ અને પ્રાણી. વનસ્પતિની અંદર વાત કરી કે જેની અંદર આપણને ઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ, ઓટોટ્રોફિક એટલે કે પોતે પોતાનું કામ અથવા તો પોતે પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. વનસ્પતિ છે એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે આપણે એને ઓટોટ્રોફિક કહીએ છીએ. જ્યારે પ્રાણીઓ છે એ પોતે પોતાનો ખોરાક મેળવવા માટે બીજા ઉપર આધાર રાખે છે. પ્રાણી છે એ કોઈ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે, વી આર ધ એનિમલ્સ. પ્રાણી જે છે એ આપણે એક પ્રકારના સામાજિક પ્રાણી છીએ. શું આપણે ખોરાક પોતાની જાતે નથી બનાવતા, તમે ઘરે રસોઈ બનાવો છો, આપણે ખોરાક જાતે બનાવતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ મોનેરા, પ્લાન્ટ અને એનિમલ આ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ થયું. શેના આધારે વર્ગીકરણ આપ્યું તો કે કોષની રચના, જટિલતા, આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી છે, અંગનું નિર્માણ, અંગ બની ગયા છે કે નથી બન્યા, પેશીનું આયોજન છે કે નહીં, ત્યાર પછી કોષ દિવાલ હાજર છે કે ગેરહાજર છે, પોષણ પદ્ધતિ એ કઈ રીતે મેળવે છે, એનું નૈસર્ગિક નિવાસ સ્થાન એને ખાસ જોયું હતું કે એ ક્યાં જોવા મળે છે. પાછો ક્વેશ્ચન આવે કે ભાઈ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે કોઈ બેક્ટેરિયા હોય ક્યાં જોવા મળે, તો કે બેક્ટેરિયા હવામાં જોવા મળે. બેક્ટેરિયા છે એ કોઈ સૂક્ષ્મ ખોરાક, સૂક્ષ્મ જીવ છે એટલે ખોરાક ઉપર પણ હાજર હોઈ શકે છે. શું બેક્ટેરિયા ગરમ પાણીના ઝરામાં હોય, જ્યાં આપણને 100 ડિગ્રીથી પણ વધારે ટેમ્પરેચર જોવા મળે છે, તો કે હા,
ત્યાં પણ આપણને બેક્ટેરિયા છે એની હાજરી જોવા મળે છે। એટલે કે દરેકે દરેક लगभग बधाज निवास स्थान नी अंदर बेक्टेरिया छे ई हाजर होय। इवन त्यां सुधी के माइनस टेम्परेचर नी अंदर पण तमने बेक्टेरिया छे ई जोवा मळे छे। तो बेक्टेरिया छे ई निवास स्थान, आपणे नैसर्गिक निवास स्थान नी वात करता था के ई कॉमनली आपणने क्यां जोवा मळे छे। उद्विकासीय संबंध आ महत्वनो प्रश्न छे। जो आपणे बधा जे छे ई उद्विकासनी चर्चा करीए तो आपणने खबर छे के पृथ्वी एक धगधगतो वायुनो गोळो हतो अने एमांथी जीवननी शरूआत थई धीमे धीमे, राइट। तो पेला केमिकल इवोल्यूशन की शुरुआत थी के पेला रसायण में एमिनो एसिड ने प्रोटीन ने बधी बनवानी शुरुआत थी। एमिनो एसिड बन्या त्यार पछी प्रोटीन बन्यु अने प्रोटीन माथी पछी आगळ वधता जाय एम जनीन द्रव्य नी बंधारण जनीन द्रव्य बनवानी शुरुआत थी। आ जनीन द्रव्य ज्यारे बन्यु त्यारे आ जनीन द्रव्य छे ई एक सींगल सेल नी अंदर आव्यु, एक कोष नी अंदर आव्यु। फॉर एक्जाम्पल तरीके आपणे वात करीए तो आ बेक्टेरिया नो कोष छे तो एनी अंदर अहींया तमने आ जनीन द्रव्य छे ई जोवा मळे। तो अहीं एनु जनीन द्रव्य आयु, आ हजी रंगसूत्र स्वरूपे नहोतुं गोठवायेलू। त्यार पछी ज्यारे आपणे वनस्पति में आव्या अने प्राणी में गया तो वनस्पति अने प्राणी नी अंदर वनस्पति बनी तो एने कोष दीवालनुं निर्माण करी लीधुं हतुं। ज्यारे प्राणी बनी प्राणी बन्या त्यारे एमां कोष दीवालनी हाजरी हती नहीं। आमां अने आमां जो आपणे चर्चा करीए एटले के वनस्पति अने प्राणी नी अंदर तो प्राणीनी अंदर छे ए बधाज कोष छे ए भेगा मळी अने बधाज कोष भेगा मळी अने पेशी पेशी पछी अंग अंग पछी अंग तंत्र बनावे छे। ज्यारे अहींया अंग सुधी ज निर्माण पामे छे। अंग पछी आपणने अंग तंत्र छे वनस्पतिमां जोवा मळतुं नथी। तो जो आपणे उद्विकास जोयो, आखे आखो आपणे केवी रीते उद्विकासनी चर्चा करी लईए, कई रीते बधी वस्तु छे एनी हाजरी होय। तो सौ प्रथम आपणे लईए तो कोष, कोष भेगा थईने पेशी, पेशी भेगा थईने बनावे अंग, अंग भेगा थईने बने अंग तंत्र, अंग तंत्र भेगू थईने बनावे देह, देह भेगा थाय आपणे शरीर भेगा थाय जाजा बधा एटले आपणे बनावीए छीए समाज। हवे अहींया आपणे वात करता हता कोष, तो एक कोषी छे के बहुकोषी छे। बहुकोषी होय एटले एमां पेशी छे एनी हाजरी जोवा मळे। पेशी भेगी थई गई हो तो अंग बने, एटले के वनस्पति सृष्टि छे एमां आपणने अंग जोवा मळे छे। पण अंग भेगा थईने अंग तंत्र छे ए आपणने प्राणी सृष्टिमां जोवा मळे, राइट। तो आ प्रकारनું आपणे ત્રિસૃષ્ટિ વર્ગીકરણ ભણ્યા હતા। ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પછી જો આપણે ચર્ચા કરીએ તો ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પછી આપણે બધા જ ભણીએ છીએ હવે મેઇન મોસ્ટ આઈએમપી ક્લાસિફિકેશન, फाइव किंगडम क्लासिफिकेशन, पांच सृष्टि वर्गीकरण। अने आ पांच सृष्टि वर्गीकरण हतुं ए आपणने आप्युं हतुं आर एच व्हिटेकर नामना साइंटिस्टे। पांच सृष्टि वर्गीकरण आपणने आप्युं हतुं आर एच व्हिटेकरे। एने जेम अहींया लखेला छे एम थोड़ा एवा लक्षणोनो अभ्यास कर्यो अने एना आधारे एने आपणने क्लासिफिकेशन आप्युं हतुं। जोईए आर एच व्हिटेकरे आपणने क्या प्रकारनुं क्लासिफिकेशन आपेल छे। आर एच व्हिटेकरे 1969 नी साल में पांच सृष्टि वर्गीकरण नी आपणे वात करीए तो आर एच व्हिटेकर 1969 आर एच व्हिटेकरे क्लासिफिकेशन आप्युं हतुं 1969 साल नी अंदर। अने 1969 अंदर आर एच व्हिटेकरे आपणने पांच सृष्टि छे एनी माहिती आपी हती। आ पांच सृष्टि कई हती तो सौ प्रथम हती मोनेरा, बीजा नंबरे हती प्रोटिस्टा, बीजा नंबरे छे प्रोटिस्टा, त्रीजा नंबरे आपणे वात करीए तो फूग आवे छे, त्रीजा नंबरे आवे छे फूग। पहली हती मोनेरा, प्रोटिस्टा, त्रीजा नंबर आपणे एज इट इज चर्चा करता था ई फूग, फूग पछी आवी वनस्पति सृष्टि, फूग पछी आवे
અને છેલ્લે એને આપી હતી પ્રાણી સૃષ્ટિ, લાસ્ટમાં એને આપ્યું પ્રાણી સૃષ્ટિ. તો આ પાંચ કિંગડમ, આ પાંચ સૃષ્ટિ છે એ આપણને આર એચ વિટેકર ભાઈ આપી હતી. આ પાંચે પાંચ સૃષ્ટિ છે એની અંદર સમાનતા શું, આ પાંચે પાંચ સૃષ્ટિ છે એમાં ફેરફાર શું, અને આ પાંચે પાંચ સૃષ્ટિનું જ્યારે એને વર્ગીકરણ આપ્યું ત્યારે એને ક્યાં ક્યાં લક્ષણો છે એનો અભ્યાસ કર્યો હતો. તો એને સૌ પ્રથમ અભ્યાસ કર્યો હતો કોષનો પ્રકાર, અને લક્ષણ લીધા હતા એમાં પહેલો લક્ષણ હતો કોષનો પ્રકાર. કોષનો પ્રકાર એટલે કે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે. તો ખાસ મિત્રો યાદ રાખજો, એક જ આદિકોષ કેન્દ્રી છે મોનેરા. આદિકોષ કેન્દ્રી કોણ છે? એક જ મોનેરા. તો મોનેરા છે એ આદિકોષ કેન્દ્રી. અહીંયા હજી કોષ કેન્દ્ર બન્યું નથી. તમને જે બેક્ટેરિયા બતાવ્યા હતા એ પ્રોટિસ્ટા છે, એ કેવું છે? સુકોષ કેન્દ્રી. ફૂગ સુકોષ કેન્દ્રી. એક વખત ઇવોલ્યુશનમાં જો કોષ કેન્દ્ર બની જાય, એટલે કે ઉદ્વિકાસ દરમિયાન જો કોષ કેન્દ્ર બની જાય, તો ત્યાર પછી કોષ કેન્દ્ર છે એની હાજરી જ જોવા મળે. પ્રાણી સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રી. કોષ કેન્દ્ર પછી આપણે બીજી ચર્ચા કરીએ, તો બીજી ચર્ચા હતી કોષનું આવરણ અથવા તો કોષ દિવાલ. બીજી ચર્ચા છે કોષ દિવાલ વિશે, કે ભાઈ કોષ દિવાલ છે એ શેની બનેલી છે, હાજર છે કે ગેરહાજર છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ મોનેરાની અંદર, તો મોનેરાની કોષ દિવાલ છે એમાં સેલ્યુલોઝ નહીં પણ પોલીપેપ્ટાઇડની કોષ દિવાલ, અને ખાસ કરીને પોલીપેપ્ટાઇડમાં આપણે વાત કરી તો પોલીસેકેરાઇડ અને એની અંદર એમિનો એસિડ છે એની હાજરી પણ જોવા મળે. તો આમાં સેલ્યુલોઝ નહીં, કોષ દિવાલ છે પણ કેવી? સેલ્યુલોઝ વિહીન. સેલ્યુલોઝ વિહીન પોલીપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ પ્લસ એમિનો એસિડ શેની બનેલી છે? પોલીપેપ્ટાઇડ પ્લસ એમિનો એસિડની. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ સુકોષ કેન્દ્રી સજીવ જે પ્રોટિસ્ટા છે. પ્રોટિસ્ટા છે એમાં ડિપેન્ડ્સ એનિમલ, ફોર એક્ઝામ્પલ તરીકે તમે અમીબાની વાત કરો તો એમાં ગેરહાજર હોય, અમીબા છે એ પ્રોટિસ્ટામાં આવે, તો કેટલાકમાં ગેરહાજર કેટલાકમાં હાજર. કેટલાકમાં ગેરહાજર. ફૂગની વાત કરીએ તો કોષ દિવાલ હાજર કાઇટિનની બનેલ. કોષ દિવાલ હાજર શેની બનેલ? કાઇટિનની. અહીંયા કોષ દિવાલ હાજર શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલ. અને પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલ સદંતર ગેરહાજર. મોસ્ટ ટાઈમ એમસીક્યુ જ્યારે પ્રાણી સેલ દોરતા હોય ત્યારે ખાસ યાદ રાખવું કે કેની અંદર કોષ દિવાલની હાજરી દોરવી, કેની અંદર કોષ દિવાલની ગેરહાજરી દોરવી. ત્યાર પછી આવે છે કોષ કેન્દ્ર પટલ. ત્યાર પછીનો જે નેક્સ્ટ કેરેક્ટર એને અભ્યાસ કર્યો હતો એ હતું કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ એટલે આપણે બધાએ કોષ જોયો છે, આ વનસ્પતિ સેલ છે. વનસ્પતિ સેલમાં કોષ કેન્દ્ર છે તો એની અંદર અહીંયા કોષ કેન્દ્ર પટલની હાજરી હોય કે નહીં એને આપણે કોષ કેન્દ્ર પટલ લઈએ છીએ. કોષ કેન્દ્ર પટલ છે અહીંયા કોષ કેન્દ્ર જ નથી બન્યું, અહીંયા કોષ કેન્દ્ર પટલ પણ ગેરહાજર. ત્યાર પછી બની ગયું હતું એટલે બાકી બધામાં હાજર.
બાકી બધામાં હાજર। કોષકેન્દ્ર પટલ હાજર। ત્યાર પછી એને કયા લક્ષણનો અભ્યાસ કર્યો તો કે ત્યાર પછીનું આયોજન છે એ આપણને જોવા મળે છે દૈહિક આયોજન। ત્યાર પછી છે એ છે દૈહિક આયોજન। દૈહિક આયોજનનો મતલબ શું થાય તો કે દેહ છે એ કેવી રીતે બનેલો છે। આપણે બધા જ જાણીએ છીએ કે મોનેરા છે એ એક કોષીય છે। જો એક કોષીય હોય તો એમાં દેહ એટલે કે આખું શરીર છે એની હાજરી જોવા મળે નહીં। તો કે એમાં આખું શરીર નથી તો સિંગલ સેલ તો છે જ, તો એક કોષીય અથવા તો કોષીય કેવું હોય તો કહી શકાય। મિત્રો એક ખાસ યાદ રાખજો, મોનેરા અને પ્રોટેસ્ટા, મોનેરા આદિકોષ કેન્દ્રી છે, આ સુકોષ કેન્દ્રી છે, આ પણ એક કોષીય છે અને આ પણ એક કોષીય જ છે, એટલે કે એને આપણે કોષીય તરીકે લઈએ છીએ। ફૂગ છે એની અંદર તમને પેશી છે એની હાજરી જોવા મળે છે, પણ આ પેશી છે એ શિથિલ પ્રકારની પેશી હોય છે અને આ બહુકોષીય રચના છે। આ કેવી છે? બહુકોષીય રચના। વનસ્પતિ સૃષ્ટિની આપણે વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણને પેશી સ્તરીય આયોજન અને અંગતંત્ર પણ જોવા મળે। પેશી સ્તરીય આયોજન અને અંગ જોવા મળે, અંગતંત્ર ને, આઈ એમ સોરી ફોર ધેટ, એમાં આપણને અંગ જોવા મળતું, અંગ જોવા મળે છે પણ અંગતંત્ર જોવા મળતું નથી। વનસ્પતિ સૃષ્ટિ પછી આપણે વાત કરીએ છીએ પ્રાણી સૃષ્ટિમાં। પ્રાણી સૃષ્ટિની અંદર અંગ અને અંગતંત્ર બંને જોવા મળે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો મારા શરીરની અંદર કિડની છે, મૂત્રપિંડ છે, અંગ છે, કિડની છે એ નેફ્રાઇટિસ સાથે જોડાય અને મૂત્રવાહિની સાથે જોડાય અને આખે આખું બ્લડ છે એને પ્યુરિફિકેશનનું કામ કરે, એક અંગતંત્રનું નિર્માણ કરે છે। હૃદય છે તો એની સાથે ધમની અને શિરા જોડાય અને અંગતંત્ર બનાવે છે, રાઈટ? તો અહીંયા અંગતંત્રની હાજરી જોવા મળશે। અને સૌથી આઈએમપી લાસ્ટ આપણે લઈએ તો પોષણની પદ્ધતિ, પાંચમો છે પોષણની પદ્ધતિ। પોષણની પદ્ધતિમાં જો આપણે મોનેરાની વાત કરીએ તો મોનેરા છે એની પોષણ પદ્ધતિ છે એ સ્વયંપોષી છે। મોનેરા કેવા છે? સ્વયંપોષી, કેમ કે મોનેરા શરૂઆતમાં આવ્યા હતા। મોનેરા ક્યારે આવ્યા હતા? શરૂઆતમાં, અને જો શરૂઆતમાં આવ્યા હોય તો એને પોતાનો ખોરાક જાતે બનાવવો પડે, કેમ કે ત્યારે તો એટમોસ્ફિયરમાં કાંઈ હતું જ નહીં। પાછો પ્રશ્ન આવે કે અમુક બેક્ટેરિયા તો બીજાને મારીને ખોરાક મેળવે છે, તો કે હા એવા પણ છે અને એ વિષમપોષી છે। એટલે કે મોનેરા બે પ્રકારના છે, સ્વયંપોષી અને વિષમપોષી। મોનેરા કયા પ્રકારના છે? સ્વયંપોષી અને વિષમપોષી। સ્વયંપોષી જેમાં આપણે પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયાનો સમાવેશ કરીએ છીએ, સાયનોબેક્ટેરિયા કહેવાય, અને વિષમપોષી, અને વિષમપોષી। ત્યાર પછી જો આપણે ચર્ચા કરતા હોઈએ તો પ્રોટિસ્ટા, અને પ્રોટિસ્ટા છે એની અંદર પણ થોડા એવા સભ્યો છે એ સ્વયંપોષી છે અને થોડા એવા સભ્યો છે એ વિષમપોષી છે। એટલે કે પ્રોટિસ્ટા પણ સ્વયંપોષી અને વિષમપોષીમાં આવશે, સ્વયંપોષી અને વિષમપોષી। ફૂગ તમે બધાએ જોઈ જ છે, ફૂગ આપણે બધાએ જોયેલી છે, રાઈટ? તો ફૂગ છે એનો પોષણ પદ્ધતિનો પ્રકાર કેવો? તો કે ભાઈ ફૂગ ક્યાં ઉગે? કોઈ ડેડ બોડી હોય ત્યાં, કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર। જનરલી ફૂગ છે એ પેરેસાઇટનું કામ કરે છે, નુકસાન કરવાનું કામ કરે છે, પણ મોટા ભાગે ફૂગ છે એ ક્યાં ઉગે છે? ડેડ બોડી ઉપર, એટલે કે વિષમપોષી છે। કેવી છે? વિષમપોષી। વિષમપોષી પણ મૃતોપજીવી, ખાસ આપણે બધા જ વાત કરીએ તો ફૂગ છે એ મેઇનલી ક્યારે આપણે એને પોતાની જાતે ખોરાક બનાવતા જોઈ નથી,
એટલે એ છે વિષમકોષી. અને મેઇન તમે જોતા હોય તો આ ડેડ બોડી ઉપર હોય, ફોર એક્ઝામ્પલ તરીકે છાણું છે ઉગે, ઝાડવું છે સડેલું ઉગે છે, તો એ મોટા ભાગે ડેડ બોડી પ્રિફર કરે છે, એટલે આપણે એને વિષમપોષી તરીકે લઈએ છીએ, મૃતોપજીવી તરીકે લઈએ છીએ. હા, ઘણા ખરા લિવિંગ ઓર્ગેનિઝમમાં પણ હોય, આપણી સ્કિન ઉપર આપણને સ્કિન ડિસીઝ થાય, એમાં ખંજવડના જે રોગ આવે છે, ખરજવું, દાદર, ખસ, દાદર, આ બધા જે છે એ રોગ છે, એ ફૂગજન્ય રોગ છે, અને એમાં આપણે લિવિંગ ઓર્ગેનિઝમ છીએ એટલે કે જીવંત સજીવ છીએ, છતાં આપણા ઉપર પણ આ ફૂગ જોવા મળે. તો એમાં જીવંતમાં પણ ફૂગ છે એ પેરેસાઇટના ફોર્મમાં, એટલે કે પરોપજીવીના ફોર્મમાં છે. વનસ્પતિ સૃષ્ટિ તો સર્વ સામાન્ય આપણે વાત કરીએ તો આ કેવી છે? સ્વયંપોષી. જ્યારે આપણે વાત કરીએ પ્રાણી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ 110% સ્વયં કેવી છે? આપણે બધા જ બીજા ઉપર આધાર રાખીએ. કેવી રીતે ખોરાક મેળવીએ છીએ? તો કે મૃતોપજીવી નહીં, વિષમપોષી લખવાનું છે. આઈ એમ સોરી, વિષમપોષી. ખોરાક છે એ આપણે હોલોઝોઇક પ્રકારે મેળવીએ છીએ. ખોરાક આપણે હોલોઝોઇક એટલે કે અંતઃગ્રહણ ખોરાક છે એ કઈ રીતે મેળવીએ છીએ? અંતઃગ્રહણ દ્વારા. અને એ સિવાય જે પોષણ પદ્ધતિ છે, જે આપણે બીજાને મારી અને ખોરાક લઈએ છીએ, જેને આપણે કહીએ છીએ પ્રાણી સમ પોષણ પદ્ધતિ, જેને આપણે કહીએ છીએ પ્રાણી સમ પોષણ પદ્ધતિ. તો આટલા પ્રકારે આપણને પોષણ મેળવતા સજીવો છે એ જોવા મળે. આપણે ફરીથી વાત કરીએ તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ જે આર એચ વિટેકરે 1969 એટલે કે 1969 સાલમાં આપ્યું હતું, એને પાંચ સૃષ્ટિ આપી હતી આપણને, મોનેરા, પ્રોટેસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. અને કેના આધારે આ વર્ગીકરણ કર્યું હતું? મોસ્ટ આઈએમપી પૂછાતો ક્વેશ્ચન છે કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ વિટેકર, આર એચ વિટેકરે જે આપણને આપેલું છે એ શેના આધારે આપ્યું હતું? તો એને ચાર લક્ષણ લીધા હતા. કોષનો પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલની હાજરી કે ગેરહાજરી, દૈહિક આયોજન અને પોષણ પદ્ધતિનો પ્રકાર. આ પાંચ લક્ષણના આધારે એને આપણને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું હતું. કોષનો પ્રકાર મોનેરામાં હંમેશા આદિ કોષ કેન્દ્રી, બાકી બધા જ છે એ સુકોષ કેન્દ્રી કોષ છે. કોષ દિવાલ બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાઇકેનની બનેલી હોય, એટલે કે પોલીપેપ્ટાઇડની બનેલી જોવા મળે છે. કોઈ કોઈમાં એમિનોસિડની બનેલી પણ કોષ દિવાલ છે એની હાજરી જોવા મળે, એટલે કે કોષ દિવાલની હાજરી પણ સેલ્યુલોઝ છે અહીંયા હોતું નથી. પ્રોટિસ્ટા છે એમાં અમુક સભ્યોમાં હાજર, જ્યારે અમુક સભ્યમાં ગેરહાજર હોય છે. ફૂગ છે જેની અંદર કોષ દિવાલની હાજરી હોય છે, અને આ ફૂગ છે એ કાઇટિનની બનેલી હોય છે, જેને આપણે ફંગલ સેલ્યુલોઝ પણ કહીએ છીએ. કાઇટિનનું બીજું નામ છે ફંગલ સેલ્યુલોઝ. ફૂગ માટે જે સેલ્યુલોઝ છે એને ફંગલ સેલ્યુલોઝ કહે છે. વનસ્પતિની અંદર કોષ દિવાલની હાજરી જે સુકોષ કે સોરી જે સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે, જ્યારે પ્રાણીની અંદર કોષ દિવાલ સદંતર ગેરહાજર હોય છે. આગળ આપણે ચર્ચા કરીએ તો કોષ કેન્દ્ર પટલ માત્ર અને માત્ર મોનેરા છે એમાં ગેરહાજર, જ્યારે બાકી બધા જ સભ્યો છે એની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. આગળ આપણે દૈહિક આયોજનની વાત કરીએ તો પહેલાં કોષ, પછી આગળ વાત કરીએ તો પેશી, ત્યાર પછી અંગ અને પછી અંગતંત્ર. તો સૌ પ્રથમમાં બે છે એ કોષીય આયોજન ધરાવે છે, ત્યાર પછી મોનેરા પ્રોટેસ્ટામાં કોષીય, ત્યાર પછી ફૂગ જે બહુકોષીય છે જેમાં એક કરતાં વધારે કોષ જોડાય અને આખે આખું પેશી છે એનું નિર્માણ કરે છે. તો અહીંયા આપણે ફૂગ છે એમાં બહુકોષીય આયોજન છે એ જોઈ શકીએ છીએ. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણને પેશીસ્તરીય આયોજન છે એ જોવા મળે છે, જે જોડાઈને અંગ પણ બનાવે છે, એટલે પેશીસ્તરીય આયોજન અને અંગની હાજરી. જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર અંગ અને અંગતંત્ર બંનેની હાજરી આપણને જોવા મળશે. લાસ્ટમાં જો આપણે વાત કરીએ તો પોષણ પદ્ધતિનો પ્રકાર, કે પોષણ છે એ કઈ રીતે ક્યાં સજીવો મેળવે છે, તો મોનેરા છે એમાં ઘણા ખરા છે સ્વયંપોષી બેક્ટેરિયા છે, જેને આપણે સાયનોબેક્ટેરિયા, નીલહરિત બેક્ટેરિયા કોઈ પણ નામે ઓળખીએ છીએ. એટલે કે મોનેરા છે એના મોટા ભાગના સભ્યો છે એને આપણે સ્વયંપોષી, અને ઘણા ખરા સભ્યો છે એને વિષમપોષીમાં પણ લઈ શકાય છે. પ્રોટેસ્ટાના સભ્યો છે એ પણ સેમ સ્વયંપોષી અને ઘણા ખરા વિષમપોષી, આમાં મોટા ભાગના વિષમપોષી અને થોડા ઘણા સભ્યો જ સ્વયંપોષી છે.
ફૂગ છે એ વિષમપોષી પ્રકારનો, પરંતુ ખાસ કરીને એમાં મૃતોપજીવી પ્રકારનો પોષણ પદ્ધતિનો પ્રકાર ધરાવે છે. વનસ્પતિ સૃષ્ટિ છે એ 110% સ્વયંપોષી જ છે, જેને આપણે ઉત્પાદકો તરીકે ઓળખીએ છીએ, જેમાંથી જ આપણને પોષણ મળે છે. ત્યાર પછી આવે છે પ્રાણી સૃષ્ટિ, જે વિષમપોષી પ્રકારનો પોષણનો પ્રકાર ધરાવે છે. હોલોઝોઇક એટલે અંતઃગ્રહણ, હોલોઝોઇકનો મતલબ થાય અંતઃગ્રહણ. તમે કોઈ વસ્તુ ખોરાક છે એને મુખમાં લઈ અને ખોરાકનું ગ્રહણ કરો છો તો એ આખે આખું અંતઃગ્રહણ થયું, આખી વસ્તુને આપણે અંતઃગ્રહણ તરીકે લઈએ છીએ. પ્રાણી સંપોષણ પદ્ધતિ એટલે બીજા ઉપર આધાર રાખતા હોય આપણે પ્રાણી સંપોષણ પદ્ધતિમાં સમાવેશિત કરીએ છીએ. તો અહીંયા આપણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં પાંચે પાંચ સૃષ્ટિ છે એના ક્યાં ક્યાં લક્ષણો છે એના આધારે આરએચ વિટેકરે ક્લાસિફિકેશન આપ્યું હતું, એની આપણે એક હળવી એવી ચર્ચા કરી હતી. ત્યાર પછી ખૂબ ડિટેલમાં આપણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ છે એ આગળ ભણવાનું છે. અત્યારે માત્ર આટલું રાખીએ, આજના લેક્ચરમાં આપણે એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવેલું વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ, જેમાં છોડ સ્વરૂપ અને વૃક્ષનો અભ્યાસ કર્યો, ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી લિનિયસ દ્વારા આપવામાં આવેલું વર્ગીકરણ, જેમાં આપણે બે સૃષ્ટિ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ત્રિસૃષ્ટિ વર્ગીકરણની ચર્ચા કરી, જેમાં આપણે મોનેરા વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરતા હતા. જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે એને આપણે યુકેરીયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીની અંદર લઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કે જે આપણને આરએચ વિટેકર નામના સાયન્ટિસ્ટે 1969 આપી હતી એની ચર્ચા કરી, અને એના પાંચ ક્લાસ હતા મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેવન કિંગડમ ક્લાસિફિકેશન છે એના નામ અને ત્યાર પછી પાંચ સૃષ્ટિ વર્ગીકરણને ડિટેલમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.